એટલામાં ઈસુના શિષ્યો આવ્યા. ઈસુને એક સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા. પણ એ સ્ત્રી સાથે ઈસુ શા માટે અને શી વાત કરતા હતા તે વિશે કોઈ પૂછી શક્યો નહીં. પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને સ્ત્રી ગામમાં પાછી ગઈ. આવો અને આજ સુધી મેં જે જે કર્યું છે તે બધું કહી દેખાડનાર માણસને મળો. શું એ જ મસી ના હોય? આ સાંભળતા જ ગામના લોકો નીકળી આવ્યા અને ઈસુ પાસે જવા લાગ્યા. તે સમયે શિષ્યો ઈસુને જમવા માટે આગ્રહ કરતા હતા. ઈસુએ તેઓને કહ્યું, મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. શિષ્યોએ એકબીજાને પૂછ્યું, તેમના માટે ખોરાક કોણ લાવ્યું હશે? જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તમે શું નથી કહેતા કે 4 મહિના પછી ફસલ આવશે? હું તમને કહું છું કે તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપણીને સારું પાકી ચૂક્યા છે. જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે, જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે એક વાવે છે અને બીજો કાપે છે. જેને માટે તમે મહેનત કરી નથી તે કાપવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તેઓની મહેનતમાં તમે પેઠા છો. મેં જે કર્યું હતું તે સર્વ ઈસુએ મને કહી બતાવ્યું. સમરૂની સ્ત્રીની આ વાત સાંભળીને તે ગામના ઘણા લોકોએ વિશ્વાસ કર્યો કે ઈસુ તે જ મસીહ છે. લોકો તેમને કૂવા પર મળવા ગયા ત્યારે તેઓએ તેમને ગામમાં રહેવા ઘણો આગ્રહ કર્યો. તેથી ઈસુ ત્યાં 2 દિવસ રહ્યા. તે દરમિયાન તેમની વાત સાંભળીને ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો. પછી લોકોએ તે સ્ત્રીને કહ્યું, હવે માત્ર તારા કહેવાથી નહીં પરંતુ અમે પોતે ઈસુને સાંભળ્યા છે તેથી વિશ્વાસ કરીએ છીએ કે તે સાચે જ જગતનો તારનાર છે.